અસ્સલામવાલેકુમ બાળકો, આપણે ગયા લેસનની અંદર શીખ્યા કે સ્વર અને વ્યંજન બંને શીખવાડ્યું, બરાબર? મેં તમને સ્વરની અંદર સ્વરને ઓળખ કેવી રીતે ઓળખવા, આપણા સ્વરની સ્વરની અંદર 13 અક્ષરો આપ્યા છે એની મેં 13 અક્ષરની માહિતી આપી, અને વ્યંજન કથી સ્ર સુધી એની પણ મેં તમને માહિતી આપી, અને કથી સ્રની અંદર કયા મૂળાક્ષરને કેવી રીતે બોલવું એ પણ શીખવાડ્યું, બરાબર? એ આપણું રિવિઝન પતી ગયું. હવે આપણે આગળનું લેસન શીખીશું. તો આગળના લેસનમાં એક ચિત્ર આપેલું છે, એક કમળનું ચિત્ર છે, અને હિન્દીમાં કસે કમલ બોલાય, કસે કમલ કહેવાય, બરાબર? અને એની નીચે એક સૂચના આપેલી છે. એ સૂચના હિન્દીમાં પણ છે અને ગુજરાતીમાં છે. તો આપણે તો ગુજરાતીમાં જ વાંચવાનું છે. હિન્દી વાંચતા તો તમને હમણાં આવડે નહીં બેટા. એટલે ગુજરાતીમાં સૂચના આપેલી છે કે ક શોધી તેના ઉપર ગોળ બનાવો. એ સૂચનાની નીચે એક બોક્સ આપેલું છે. બોક્સની અંદર અલગ અલગ મૂળાક્ષર આપેલા છે. તો એ મૂળાક્ષર આપણે પહેલાં વાંચવાના છે. વાંચતા તો શીખવું પડશે ને. મૂળાક્ષરને અલગ અલગ છે એટલે કયો મૂળાક્ષર શું કહેવાય એ સમજવું પડશે આપણે. તો પહેલો મૂળાક્ષર છે કસે કમલ, પછી રસે રથ, વસે વકીલ, ફરી બીજી વાર આવે છે કે કસે કમલ, પછી જસે જહાજ, સસે સરબત, અને યસે યતિ. એવી આ બોક્સની એક લીટી પૂરી થઈ. હવે એની નીચે એક બીજી લીટી આપેલી છે બોક્સની અંદર જ, કે ડસે ડમરું, કસે કમલ, લસે લટ્ટુ, ચસે ચમ્મચ, અને ફરી કસે કમલ લખેલું છે. અને એની બાજુમાં ખસે ખરલ અને સસે ષટકોણ. તો આ બોક્સની અંદર જે અલગ અલગ મૂળાક્ષરો છે એને વાંચવાના અને આપણે સમજવાનું અને એની ઉપર ગોળ કરવાનું છે કે બોક્સની અંદર કસે કમલ કઈ જગ્યા પર લખેલું છે એ જોવાનું અને એના ઉપર તમારે ગોળ કરવાનું છે ચોપડીની અંદર. તો જુઓ, પહેલાં બોક્સની અંદર પહેલો જ મૂળાક્ષર છે કે કસે કમલ, એની ઉપર આપણે આમ ગોળ કરીશું બેટા. પછી વાંચવાનું અને જોવાનું કે કઈ જગ્યા પર ક લખેલું છે એના ઉપર તમારે બોક્સની અંદર બંને લીટીમાં ગોળ કરી દેવાનું છે, બરાબર? તો હવે એની નીચે એક બીજી સૂચના આપેલી છે કે ટપકાને જોડો. તો ત્રણ બોક્સની અંદર કસે કમલ લખેલા છે. તો પહેલા બોક્સમાં ઘાટા અક્ષરથી કસે કમલ લખેલું છે, પછી ડબલ અક્ષરમાં કસે કમલ લખેલું છે, અને ટપકાથી કસે કમલ બનાવેલું છે. તો આ ડબલ લીટીના અક્ષરથી કસે કમલ લખેલું છે બોક્સની અંદર તમારે રંગ પૂરવાનો છે, અને બાજુમાં પણ એ કસે કમલને ઘૂંટીને એની અંદર આપણે રંગ પૂરવાનો છે. હવે એની નીચે જુઓ કે એની નીચે એવું લખેલું છે કે વાંચો અને લખો. તો આપણે શું વાંચવાનું છે અને શું લખવાનું છે એ પહેલાં સમજીશું. તો આપણા વાંચવાની અંદર આપણે ક જ શીખવાનું છે પહેલાં, કે વાંચીને આપણે કંઈ પાઠ વાંચવાનો નથી કે શબ્દો નથી વાંચવાના. આપણે આખી ચોપડી કથી શ્રની જ બનેલી છે ને એ રીતે અલગ અલગ માહિતી જે આપેલી છે એ વિશે જ શીખવાનું છે. તો કસે કમલની ત્રણ લીટીઓ આપેલી છે. જુઓ તો પહેલી ઊભી લાઈનની અંદર કસે કમલ ત્રણ ઘાટા અક્ષરથી લખેલું છે, બરાબર? એની જોડે લાઈનની અંદર ટપકાથી કસે કમલ લખેલું છે, એને તમારે ઘૂંટવાનું છે. એને આપણે આવી રીતે ઘૂંટીશું કે આમ કરીને જે કસે કમલ છે, સોરી, કસે કમલ આ જે લખેલું છે એને આમ ઘૂંટીશું. એવી રીતે તમારે આખી લાઈન ઘૂંટી લેવાની છે, અને ઘૂંટીને એને જે બાકીની જે લાઈન બાકી રહે છે ખાલી જગ્યા એની અંદર સુંદર અક્ષરથી કસે કમલ લખી લેવાનું આપણે પૂરું કરવાનું છે. આ જે લીટી બાકી છે એ બધી લીટીની અંદર કસે કમલ લખી લેવાનું બેટા. હવે પાછળ જુઓ કે પાછળ એવું છે કે એક વર્તુળ આપેલું છે. એ વર્તુળની ઉપર એક સૂચના છે. સૂચનાની અંદર એવું લખેલું છે કે કને ક સાથે જોડો, બરાબર? કને કથી શરૂ થતા ચિત્રો સાથે જોડવાનું. તો હવે ચિત્રો કઈ જોવાના છે કે ગોળ વર્તુળની અંદર બધા અલગ અલગ ચિત્ર આપેલા છે, અને એક અંદર નાનું ગોળ વર્તુળ આપ્યું છે એની અંદર કસે કમલ લખેલું છે. તો ચિત્રોની અંદર છે કે કમલ, કમલનું ચિત્ર છે, ટોપીનું છે, કંધી એટલે કે કાંસકો,
કાંસકાનું ચિત્ર છે, પછી કછુઆ એટલે કાચબો, પછી બેટ, બેટનું ચિત્ર છે. તો બેટ એટલે શું? તો આ તમે બોલ બેટ જે રમો છે ને એ બેટ. બેટ પછી એક બોલ દોરેલો છે. તો બોલ એટલે હિન્દીમાં બોલને શું કહેવાય? ગેંદ. ગેંદ એટલે દડો. પછી ઉપર બીજું ચિત્ર છે કરેલા. તો કરેલા એટલે કે કારેલું. એ મમ્મી શાક બનાવતી હશે, કડવું લાગે પણ આપણે ખાવું જોઈએ, બરાબર? કારેલાનું શાક કડવું લાગે પણ આપણે ખાવાનું, બહુ સારું કહેવાય. પછી આ જે અલગ અલગ ચિત્રો છે એની અંદર જે નાનું વર્તુળ છે એમાં ક લખેલો છે એની સાથે તમારે જોડવાનું છે કે કસે કમલ. તો આ આમ આંગળી કરી પેન્સિલથી તમારે આમ જોડવાનું. પછી કને કથી શરૂ થતો બીજો શબ્દ કયો છે? તો કે કંધી. તો કંધી સાથે જોડવાનું. પછી બીજા શબ્દો વાંચવાના ચિત્ર જોઈને કે ટોપી છે, કરેલા છે, ગેંદ છે, બેટ છે. તો કસે કછુઆ, પછી કસે કરેલા, એવી રીતે આમ આપણે ચોપડીની અંદર જોડી દેવાનું છે, બરાબર? પછી એની સામે જુઓ, ચોપડીની અંદર તમારે જોવાનું, એની સામે લખેલી છે એક સૂચના ઉપર કે કની નીચે લીટી દોરો. તો કની નીચે લીટી ક્યાં દોરવાની એ સમજવું પડશે. તો એક બોક્સ છે, બોક્સની અંદર અલગ અલગ શબ્દો લખેલા છે. તો બાળકો આપણે શબ્દોને પહેલાં વાંચવાના છે કે નાક, બરાબર? પછી ઢોલક, ફરી બકરી, પછી એની નીચેની લાઈન છે એમાં કમર, સડક અને કલ. તો આ શબ્દોની અંદર તમારે ક શોધવાનો અને એની નીચે આપણે લીટી કરવાની છે. ક શોધીને આમ એની નીચે આમ લીટી કરવાની કે આમ, બરાબર? ક ક જ્યાં લખેલો હોય એની નીચે તમારે લીટી કરવાની છે. સરસ, ચલો એવું તો ખ્યાલ આવશે ને બાળકો તમને, એ તો તમે જોશો એટલે તમને તરત આવડી જશે. હું જે સમજાવું તમને એ તમારે ધ્યાનથી સાંભળવાનું, એટલે તમને હું જે પણ ચોપડીમાં પૂરવા આપીશ એ તમને આવડી જ જશે. નહીં ના આવડે તો તમારે ધીરેથી સમજવાનું, એટલે તમને ચોક્કસ આવડી જશે, બરાબર? હવે એની નીચે એક બીજી સૂચના લખેલી છે કે કથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો એના પણ જુદા અક્ષર આપણે ક્યાં જોવાના? બોક્સની અંદર. બોક્સની અંદર જુદા જુદા અક્ષર લખેલા છે. કસે કમલ, રસે રથ, કસે કમલ, વસે વકીલ અને કસે કમલ. ફરી નીચેની લાઇનમાં તસે તલવાર, કસે કમલ, ચસે ચમ્મચ, ખસે ખરલ અને કસે કમલ. ફરી એની નીચે કસે કમલ, બસે બતક, કસે કમલ, ખસે ખરલ અને ભસે ભગત. તો કથી જુદા અક્ષર ઉપર આપણે ચોકડી કરવાની છે. તો કસે ક તો મેં તમને ઓળખાફી સમજૂતી આપી એટલે ખબર પડશે કે કસે કમલ કોને કહેવાય. હવે એનાથી જુદા અક્ષર આપણે જોવાનું કે કની બાજુમાં ર છે તો ર ઉપર આપણે ચોકડી કરવાની છે. પછી વસે વકીલ, ફરી એની નીચે તસે તલવાર, ફરી ચસે ચમ્મચ, ખસે ખરલ, ફરી નીચે છેલ્લી લીટી છે એમાં બસે બતક અને ખસે ખરલને એની બાજુમાં ભસે ભગત. તો આ રીતે આપણે સમજવાનું છે અને અંદર ચોપડીમાં મૂળાક્ષર ઓળખીને આપણે ચોકડી કરવાની. તો આ તમને સમજણ પડશે, જોશો તમે વાંચશો મૂળાક્ષરને ઓળખશો એટલે તમને સૂચના તરત જ સૂચનાની અંદર શું કરવાની છે એ ખબર પડી જશે બેટા, બરાબર? હવે એની નીચે જુઓ કે વાંચો અને લખો. તો શું વાંચવાનું છે અને શું લખવાનું છે એ આપણે વિચારીશું કે આમાં શું વાંચવાનું અને શું લખવાનું એ શીખીશું. તો વાંચવા અને લખો, વાંચો અને લખોમાં પહેલાં બોક્સની અંદર ચિત્રો આપેલા છે અલગ અલગ કે કબૂતર, કલશ, કલમ અને કછુઆ. તો કબૂતર તો તમે જોયું જ હશે બેટા. કબૂતરની નીચે શબ્દો લખેલા છે, કબૂતરનું નામ લખેલું છે. પછી આ કલશ, તો કલશ કોને કહેવાય? કે એક તાંબાનો લોટો હોય ને એની ઉપર નાળિયેર મૂકેલું હોય એને કલશ કહેવાય. તો એ કલશના ત્રણ અક્ષ શબ્દ લખેલા છે. પછી કલમ, કલમ એટલે આપણી બોલપેન કે પેન્સિલ, એને આપણે કલમ કહેવાય. આપણે જે બોલપેન વાપરીએ ને એને કલમ કહેવાય. તો કલમના ત્રણ શબ્દો લખેલા છે. પછી કછુઆ, કછુઆ તો જોયો હશે તમે કે કાચબાને કછવા કહેવાય.
तो आ रीते त्रण त्रण लीटी में चित्रना शब्दों लखेला है। ये शब्दनी अंदर आपणे जोवानुं छे के टपका करीने क लखेलो छे बीजी लाइन में त्रणे चारे चार चित्र में, अने एनी नीचे शब्द अधूरा राख्या छे ने आगळनी लीटी खाली राखी छे। एमां आपणे शुं लखवानुं बेटा के कसे कमल, तमे आगळ क लखशो एटले कबूतर, पछी कलश। जुओ छे ने आगळ आपणे आवी रीते क लखीशुं तो कबूतर, पछी कलश, कलश पछी, कलश पछी शेनु चित्र छे तो क लखीशुं तो कलम बनी जशे। फरी कलमनी बाजूमां शेनु चित्र छे, कछुआ, कछुआ एटले काचबो तो आपणे क कछुआनो क लखीशुं। सरस, जो आवी रीते लखवानुं छे बेटा ચોપડીની અંદર। તો આ આપણે આટલું શીખ્યા, હવે એની નીચે એક શબ્દોવાળા બોક્સ આપેલું છે। જુઓ શબ્દોવાળું એક બોક્સ આપેલું છે, એની ઉપર સૂચના છે કે શબ્દમાંથી ક શોધી તેના ઉપર ગોળ બનાવો। તો આપણે શબ્દ જોવાના અને વાંચવાનું કે ક દમ, તો એને તમારે ગોળ કરવા માટે કસે કમલ લખેલો છે જે કસ મૂળાક્ષર, એના ઉપર એક બોક્સની અંદર ગોળ કરેલું છે। જુઓ હવે આગળ તમે વાંચો કે કરણ, તો કરણ, તો ક ક્યાં છે એ આપણે જોવાનું અને કની ઉપર આમ ગોળ કરવાનું। સરસ, વેરી ગુડ। ચલો હવે આગળ બીજો શબ્દ છે કે બકરી, તો બકરીની અંદર જે શબ્દ આપેલો છે એમાં ક ક્યાં છે એ જોવાનું અને એના ઉપર ગોળ કરવાનું। સરસ, વેરી ગુડ। ચલો હવે આગળ એક બોક્સની અંદર બીજો શબ્દ લખેલો છે કે મહક, તો મહકની અંદર આપણે ક ખોરવાનો છે કે ક ક્યાં લખેલો છે, તો કની ઉપર આમ ગોળ કરી દેવાનું। સરસ, ચલો વેરી ગુડ, બહુ સરસ। આજે આપણે આટલું શીખ્યા, એ આપણે યાદ રાખવાનું અને સમજવાનું। સરસ, ચલો